नमस्कार विद्यार्थी मित्रों, वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ यू। डिजिटल माध्यम से आप दरेक विद्यार्थियों नु Zoom एप्लिकेशन द्वारा અહીંયા તમારું સ્વાગત છે। ઇંગ્લિશ ના ટેક્સ્ટ બુક ની અંદર આપણે લોકો લાસ્ટ લેક્ચર માં પેપર સોલ્યુશન કરતા હતા અને પેપર સોલ્યુશન કરતા કરતા લાસ્ટ પેપર આપણું હતું છઠ્ઠું પ્રશ્ન પત્ર પૂરું થઈ જાય એટલે અસાઇનમેન્ટ પૂરું થઈ જશે। થોડી સમજણ પછી પાછું આગળ આપણે બીજી વિગતો લેશું જ ડિસ્કશન ટોપિક। અને કદાચ તમને ખ્યાલ હશે ન્યૂઝ પેપર ને વાંચતા હશો તો એક બે દિવસની અંદર એવી પણ વિગત આપવામાં આવી છે કે હાલમાં સરકાર એવું વિચારે છે કે બોર્ડની એક્ઝામ લેવા માટે સરકાર મક્કમ છે એટલે એવું વિચારી રહી છે। એટલે આપણે તો દર વખતે એ જ વિચાર કરતા હોય, તમને એમ થાય કે સાહેબ ત્રણ દિવસ સરકાર છે નથી, લઈ લે તો સારું ઉપાધિ જાય એમ પડી સમજ આવે તો શું છે। ઘણાને મગજમાં શું હોય કે મમ્મી પપ્પા બેસાડે છે એટલે બેસીએ છીએ, બાકી તો ન ખ્યાલ હોય તો આપણે ક્યાં એક્ઝામ નથી, એવું મનમાં હોય તો કે મન હોય તો માળવે જવાય એવું થાય। આપણે જો કે દરેક લેક્ચર જેવું સરકારે જાહેરાત કરી ત્યારથી આપણે એ જ કીધું, પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય, પરીક્ષા લે કે ન લે, આપણે એની આરે અત્યારે કોઈ લેવા દેવા નથી। આપણે તો એ વસ્તુ છે કે જે ભણ્યા છે એ આપણને આવડું પડી સમજણ, એ ઉદ્દેશથી જ આપણે ચાલીએ છીએ। હજી આગળ જઈને 10-15 તારીખે કંઈક જાહેરાત કરશે એવું કીધું છે, તો 15 તારીખે જે સૂચના આવે આપણે તાપડી રીતે તત્પરતા રાખવાની કે 80 માર્કનું પેપર આવે તો 80 માર્કના પેપરમાંથી આપણે મેક્સિમમ કેટલા લાવી શકીએ, અને કદાચ 80 માર્કનું પેપર ન આવે કે એક્ઝામ કેન્સલ થઈ જાય તો આગળ જઈને 11મું 12મું કે કોલેજ ભણવાના છીએ, તો એમાં પણ આ આડું આવશે ત્યારે આપણને આ ટોપિક આવડશે કે નહીં। કદાચ 10મું પૂરું કર્યા પછી ભણવું જ નથી, ઉઠી જવાનું છે, રેડી ધંધે કરી જવાનું છે, તો પણ ઇંગ્લિશ વિષય અંગ્રેજી ભાષા કંઈક તો આડી આવશે, આપણે એ રીતે ઉદ્દેશને એ ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ। રેડી, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે પેપરની વાત કરી હતી એ સિવાયનું આગળનું આપણે ત્યારે પેપર લઈએ છીએ, અને અહીંયા 6ઠા પ્રશ્ન પેપરની અંદર આપણે આગળ વાત કરીએ છીએ। તો પેપરની અંદર સૌથી પહેલી વાત, આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્ન વાંચીએ અને પ્રશ્નનો જવાબ આપણે આપવાનું શરૂઆત કરશું। તો એમાં પહેલો જ પ્રશ્ન છે, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ, સેક્રેટરીએ શું ધ્યાન દોર્યું હતું, પોઈન્ટ આઉટ એટલે ધ્યાન દોરવું, તો સેક્રેટરીએ શું ધ્યાન દોર્યું હતું, અહીંયા તમે જોશો તો આપેલું છે ધ સેક્રેટરી ઓફ ધ લાઇફ બે ત્રણ જણા આમ આ પૂજો કરી બેઠો છે, જો બતાય એવું કઈ છે, કઈ તકલીફ છે, પ્રશ્ન છે? હા, તો અહીંયા બે ત્રણ જણા હાથ પૂજો કરે છે, આને કામ કરી નામ ચલાવતું સપરેટર સિમ્બોલ આવતો, જો બતા તકલીફ તો રહેવાની જેવું આવતું પેલા બધાને થઈ ગઈ ને તકલીફ, આ કઈ કામ તો મટવાનું છે। આગળ, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન, કે આ વાંચનાલય છે સ્ત્રીઓને કેવી રીતે મદદરૂપ થાય, સ્ત્રીઓને વાતો કરવા માટે સત્સંગ કરવા માટે એવી રીતે મદદરૂપ થાય? ના ના, અહીંયા જો અહીંયા એક પૂછે
for women to get help in managing family conflict, legal dispute and professional problem. બીજી લાઈનમાં જો એટલે ફોર વુમન સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. તો અહીંયા સુધી નો જવાબ આપી છે જવાબ આવી મળી ગયો. સવાલ નંબર 3, વાય વોઝ અરુણ હર્ટ? અરુણને શા માટે દુઃખ થયું? હર્ટ એટલે ઠેસ પહોંચ્યું અથવા દુઃખ થયું એવું થાય. બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં હતું. નહીં, અહીંયા તમારે અરુણ આવે. પણ પેલા હું જે જવાબ ક્યાંથી જોયો એવું નથી. હજી હું પેરેગ્રાફ જ વાંચું. વિથ વન સેકન્ડ ઓફ બર્ડ ટોપ એન્ડ સ્નેક્સ ઇઝ હેવીલી પોલ્યુટેડ લેક સાઇડ ઓફ મસ્તી કરતા લવલી લવલી ને કરું. સુંદર મજાનું તળાવ અરુણ ના ઘરની બાજુમાં આવેલું છે. લોટ ઓફ બર્ડ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જ્યાં એક સમયે ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, જે ભારે માત્રામાં પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes, જેથી મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો. And turned a lovely place into an ugly neighborhood. અને આ સુંદર મજાનું સ્થળ જે બદલી અને ખરાબ એવું સ્થળ બની ગયું પડોશમાં આવેલ. This hurt me, એ પૂછે. એની જગ્યાએ હિમ લખવા, પહેલે વાળું તમે જાય અરુણ લખવા, અને એ પાછું મી આપ્યું એની જગ્યાએ હિમ. Badly. આનાથી અરુણ ને ખૂબ જ દુઃખ થયું હતું. શા માટે દુઃખ થયું? પડોશમાં આવેલું તળાવ છે ખરાબ થઈ ગયું એટલા માટે. રેડી? અને આપણે બધો કચરો બધો નાખો હોય વધારાનો, એટલે એમાં અમુક અમુક તો તમે જુઓ કચરો નાખો જતા સવારના પોરમાં વહેલા ન ઉઠી શકે ને, તો સાંજે જાય અંધારા શેરીના ખૂણા ઢગલો કરીએ. સવારના પોરમાં આપણે ને આપણે માથે પછી આપણે જોવા જઈએ. ત્યાર પછી નો સવાલ નંબર 4, વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો આઈ આપ્યું છે. જો આઈ એટલે હું, હું તો નહોતો ગયો. તો ત્યાં તમારે લખવું પડે અરુણ. શું લખવાનું? અરુણ. અને ગોટ આપ્યું છે, ગોટ એ ભૂતકાળ નું રૂપ છે, તો એમાં ભૂતકાળ નું રૂપ જ રહે. આ ભૂતકાળ જ રહેવા દો કેમ, કારણ કે ગોટ આપણું ગેટ ગોટ ગટ get got got ready. So Arun got together with a couple of my punyani jagaye his friend and cleaned the pond next to my apu any jagaye his house. Well, phenomenal. Aithi shuru thyo aa jawab apna apno aa jawab tijo jawab hato. અને અહીંથી જે શરૂ થયો એ ચોથો જવાબ. આ ચોથો જવાબ, અરુણ ગોટ ટુ ગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ એન્ડ ક્લીન નેક્સ્ટ ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અથવા તો અરુણ ડુ, ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ અરુણ. જવાબ ની અંદર તમે લખાણ કરી શકો. આ કાર્ય પ્રવૃત્તિ અરુણ ની સૌથી પહેલી હતી, અથવા અરુણે આવું કામ કર્યું હોય એમ પણ કહી શકાય. ત્યાર પછીનો પાંચમો સવાલ, વોટ શોઝ ધ હેલન વોઝ ડિટરમાઇન્ડેડ ટુ સ્ટડી એટ ધ કોલેજ. વોટ એટલે શું, શોઝ એટલે દર્શાવે છે, ધ હેલન એટલે હેલન વોઝ ડિટરમાઇન્ડેડ ટુ ધ સ્ટડી એટ ધ કોલેજ. કે કોલેજે અભ્યાસ અથવા તો અભ્યાસને લગતી પ્રવૃત્તિ માટે હેલન શું દર્શાવે છે? તો અહીંયા જો લખ્યું છે, પેલા પેરેગ્રાફ આપણે જોઈ લઈએ, કારણ કે ડિટરમાઇન એટલે ઓળખ કરવી અથવા તો પહેચાન કરવી એવું થાય. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ રેડક્લિફ કોલેજ ઇન 1900. આઈ ન્યુ ધેર વેર કોલેજીસ ઇન માય વે, બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. ધ પ્રોફેસર લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વર સ્પીકિંગ ટુ અ ટેલિફોન. ધ
The lecture were spelled into my palm as rapidly as possible. I would not down whatever I remember when I went back home. What shows the Helen was determined to study at home. અહીંયા શું એવું દર્શાવે છે કે હેલન ને કોલેજના અભ્યાસની અંદર મતલબ કોલેજમાં જે અભ્યાસ કરવા માટે જતા એના માટે એમને ઓળખવાની વાત થતી હતી તો અહીંયા તમને વિગત આપી છે. અહીંથી તમે જવાબમાં લખી શકો, પહેલેથી જ લખાણ કરી શકો. અહીંયા આઈ આપ્યું છે, આઈ ની જગ્યાએ હેલન. હેલન રિમેમ્બર્ડ હિઝ ફર્સ્ટ ડે એટ રેડક્લિફ કોલેજ ઇન 1900. આ ન લખો તો એ વાત ચાલશે. અહીંથી તમે જવાબ, હેલન ન્યુ there were challenges in her way but she was eager to overcome them and professor looked up far away as if they were speaking through a telephone. અહીંયા સુધી નો જવાબ લખી શકો, અહીંથી લઈ અને અહીંયા શું એવું દર્શાવે છે કે કોલેજના અભ્યાસ માટે હેલન ને ખૂબ ઓળખ અથવા ખૂબ અભ્યાસ ઓળખવાની અંદર તકલીફ પડતી તેવું શું દર્શાવે છે? તો એ વાક્યની અંદર જવાબમાં આવી. અને ત્યાર પછીનો છઠ્ઠો જવાબ, હાઉ ડીડ હેલન સ્ટડી એટ ધ રેડક્લિફ કોલેજ. હેલન છે એ રેડક્લિફ કોલેજ ની અંદર કેવી રીતે અભ્યાસ કરતી? તો જ્યાં અહીંયા જવાબ પૂરો થયો ત્યાંથી જવાબ શરૂ થાય. ધ લેક્ચર વેર સ્પેલ્ડ ઇન ટુ હેલન પામ. અહીંયા માય પામ લખવાની જગ્યાએ શું લખવાનું? હેલન પામ. હેલન as rapidly as possible she would, I ની જગ્યાએ તમે શી લખી શકો, would not down whatever I ની જગ્યાએ અહીંયા લખી શકો she remember when I ની જગ્યાએ આવે she went back home. તો અહીંયાથી અહીંયા સુધી આ પાંચમો જવાબ હતો. અને ત્યાર પછી તમે જોશો તો જવાબ નંબર છ આપી દીધો છે જે અહીંથી શરૂ થાય. જવાબ નંબર છ ક્યાં સુધી લઈ લેવાનું? કા પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી છઠ્ઠો જવાબ પૂરો થાય. રેડી? આ કદાચ તમે ત્યાર પછીનું આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. What is the result of the development of modern chemistry? Modern chemistry ના વિકાસ ને કારણે શું પરિણામ હોય? અહીં તમને પહેલા જ આપ્યું છે, with the development of modern chemistry, light and color effects have become common in higher work. મોડર્ન આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસને લીધે ફટાકડાની અંદર રંગ અને પ્રકાશ છે એમનું ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થયો હતો. તો આ થયો સાતમો જવાબ. ત્યારબાદ આઠમો, નેમ ઓફ ધ ટુ વે ઇન ધ વિચ કલર્સ આર ફોર્મ્ડ. ફટાકડાની અંદર રંગો કઈ બે રીતે રચાયેલા હોય છે એ બંને રીત તમે સમજાવો. હા, તો જો પછી લાઈનમાં તમને પૂછે, ધ કલર્સ આર ફોર્મ્ડ ઓફ વન ઓફ ટુ વે ધેટ ઇઝ લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. મેં તમને પ્રકાશ આપણે જયારે ફટાકડાની વાત કરતા હતા ત્યારે ખ્યાલ હોય તો તમને. ત્યાર પછીની આગળ વાત કરીએ આપણે નવમો. Why was the Lord extremely busy? શા માટે ભગવાન અત્યંત વ્યસ્ત હતા? વાય એટલે શા માટે, વોઝ એટલે હતા, ધ લોર્ડ એટલે ભગવાન, એક્સટ્રીમલી બિઝી એટલે ખૂબ જ વ્યસ્ત. અહીં તમે જવાબમાં લખી શકશો, તો ગુડ લોર્ડ વોઝ એક્સટ્રીમલી બિઝી એટલે ધ ગુડ લોર્ડ. અહીંયા તમે જવાબની અંદર આપી શકો, ધ ગુડ લોર્ડ વોઝ એક્સટ્રીમલી બિઝી એટલે બીકોઝ. અહીંથી તમારા વચ્ચે બીકોઝ લખવા, બીકોઝ હી વોઝ
was creating अथवा तो he was creating a wonderful creation of mother. તમને એમ કે આવું કઈ આપ્યું નથી તો એટલે જ આપણે મેં અહીંયા લખ્યું છે કેમ, કારણ કે આખા પેરેગ્રાફમાં તમે જોશો તો એ વિગત નથી આપી. પણ શા માટે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા, વાય આપ્યું છે, કારણ આપવાનું છે. તો શા માટે વ્યસ્ત હતા? કારણ કે તે અદભુત એવી માતાનું સર્જન કરી રહ્યા હતા. તો બીકોઝ ક્રિએટિંગ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ મધર, વન્ડરફુલ એટલે અદભુત, ક્રિએશન એટલે સર્જન અથવા રચના, અને મધર એટલે માતા. ત્યારબાદ દસમું, ધ એન્જલ કોમેન્ટેડ ધેટ, દેવદૂતે આવીને કોમેન્ટ એટલે ટીકા કરી અથવા કંઈક બોલ્યું. શું બોલ્યું? જો ઇન્વર્ટેડ કોમા આપું, યુ આર ક્રિએટિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તો આ સવાલ થઈ ગયો નવમો, અને આ સવાલ થઈ ગયો દસમો. અને જો તમને ડોટ 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 આપેલું છે, દેખાય છે તમને? એટલે આનો જવાબ ન હોય તો આ અધૂરું વાક્ય છે એ પૂરું કરવાનું થાય. એટલા માટે અહીંથી સીધું લઈને અહીંયા સુધી તમારે લઈ લેવાનું, એને પૂરા વાક્યમાં લખવાની જરૂર નથી. કારણ કે અહીંયા તમને જો ડોટ 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 આપેલા છે, ત્રણ ડોટ દેખાય તો પછી મેં તમને ન દેખાય એટલે વધારે ડોટ કરે ડોટ ડોટ છે. તો અહીંયા તમારે અહીંથી લઈ અને અહીંયા સુધીનો જવાબ મૂકી દેવાનો, કારણ કે અધૂરું વાક્ય પૂરું કરવાને એવો જવાબ છે. તો આ થઈ ગયા દસ સવાલ. તો હવે આપણે વાત કરીએ કયા કયા પાઠના કયા કયા સવાલ છે. અહીંથી આપણે ઘણાને મ્યુટ અનમ્યુટ કરવાનું થશે. રેડી? રોલ નંબર દસ, લાઠિયા જનિલ ને અનમ્યુટ કરો. આ જનિલ, બીજો અને આ ચોથો સવાલ છે એ પેરેગ્રાફ કયા પાઠ નો છે? ઇન્ટરવ્યુ ઇન હરણ કૃષ્ણ મૂર્તિ, પાઠ નંબર ત્રણ. પાઠ નંબર ત્રણ, અને કૃષ્ણ મૂર્તિ. ત્યારબાદ દસ થી રોલ નંબર બાવન સુજલ, જેનો વિડીયો બંધ છે પણ એને જવાબ આપવાનો છે. જેમ કે પંદર, હા સુજલ, હેલો બાવન સુજલ, હેલો. પેલો A wonderful woman. No, no. Pelo, against the odds. Against the odds. Against the odds. Yeah, and pretty stories. Sir, let's see, agar baat kariye apne. દસ સી રોલ નંબર સત્યાવીસ, જીકાદ્ર નહી જાખરિયા, દસ સી રોલ નંબર સત્યાવીસ જાખરિયા, મયંક, સાંભળે છે જાખરિયા મયંક? ઓકે, કઈ વાંધો નહીં, કસોટી થઈ ગઈ જાખરિયા મયંક. એક નોંધ કરતા જજો ને, જેને જેને જવાબ નથી એને આપણે પાછળ સામેથી કોલ કરશું. દસ બી રોલ નંબર પિસ્તાલીસ રંગપરિયા, આપણે જે પેરેગ્રાફ સોલ્વ કર્યો એમાં સાત સવાલ છે, ઈ પેરેગ્રાફ કયા પાઠનો, કયા યુનિટનો? પાંચમા, યુનિટ નંબર પાંચ. પાઠનું નામ આપો. પ્લેઇંગ ધ ફાયરવર્ક, પ્લેઇંગ વિથ ફાયરવર્ક. ઓકે સરસ. ક્યાંથી આગળ?
દસ એ રોલ નંબર 37 હર્ષ લખેલું છે એન્ડ પ્રોપોનન્ટ લખેલું દસ એ રોલ નંબર 37 એટલે અમુક અમુક હું છે ખાલી ફોનમાં શરૂ કરીને હુઈ ગયા હોય આ બે જણ આપણને મળ્યા જે આપણને રિપ્લાય નથી આપતા પડી સમજણ આને કહેવાય ક્રોસ ઇન્ક્વાયરી આ તો એનું નામ લખી નાખજો એ ભાઈ ને ચાલો દસ બી રોલ નંબર 48 વર્ડ એવું લખેલું છે પિન કરો તે લાખું નામ બનશે હા VAR લખેલું છે દસ બી રોલ નંબર 48 ત્રણ જણા થયા દસ થી વીસ રોલ નંબર 20 ને અનમ્યુટ કરો હા બેલા હા છે કયા પાઠ નો છે કયો ત્રીજો અને ચોથો પાંચમો છઠ્ઠા પાઠ નો યુનિટ છ આઈ લવ યુ ટીચર ઓકે રિમેમ્બર નો ફર્સ્ટ સ્ટેપ ઓકે ત્યાંથી આગળ વાત કરીએ આપણી પાસે 9 10 સવાલ જવાબ છે દસ થી રોલ નંબર 11 છેલ્લા બેન્ચ ને ઉત્પન્ન કરો નવમો અને દસમો સવાલ છે એ કયા પાઠ નો છે યુનિટ નંબર 3 સોરી 4 વન્ડરફુલ ક્રિએશન ઓકે યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન ઓકે સરસ ચાલો ત્યાંથી આગળ શોર્ટ નોટ આપણે કયા પાઠ ની છે એ જોઈએ દસ ડી પરાગ આહિર નીચે જોઈએ ટોપ પેટ્રોલ નંબર જે વિદ્યાર્થીઓ અહીંથી મને સાંભળે છે એ વિદ્યાર્થીઓને સવાલ કરવામાં આવે તે લોકો સ્ક્રીન લોક ન કરવી નહીતર એવું કરશું કે અહીંથી અમે તમને લોકોને ઝૂમ માંથી રિમૂવ કરી દેવું તમે પાછા અંદર નહીં આવી શકો જે લોકો સાથે વાત નથી થઈ શકતી એ લોકોના નંબર હું નોંધતો જ આવું છું તો તમારે સામે જવાબ આપવાનો તમે સામે બેઠા છો એવું પ્રૂફ કરવાનું થશે અને જેનાથી નહીં થઈ શકે એ લોકોના રોલ નંબર હું નોંધતો જ આવું છું એ લોકોને અહીંથી રિમૂવ કરશે પછી તમે એક પણ લેક્ચરની અંદર ઇન્સ્ટોલ નહીં કરીએ કોઈ એટલે જે જે લોકોના રોલ નંબર બોલતો જ આવશો જેની સાથે વાત નથી થઈ શકતી એ લોકો જાગૃત થઈ જજો ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ આ કહે ને કે 8-10 જણા જ ભણતા બાકી બધા ઓનલાઈન થઈ જાય કોઈ પાછા બાજુમાં ફોન મૂકીને બેસી જાય એ લોકો માટેનો આવો સમય પૂરો થઈ ગયો છે આમ જ લાઈવ હશે એટલા જ ભણશે ઓકે દસ એ રોલ નંબર 37 હર્ષ દસ થી રોલ નંબર 4 ગરમોરા અગિયારમી આપણે જે શોર્ટ નોટ પૂછાય છે આ શોર્ટ નોટમાં ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર એવું લખ્યું છે આ કયા યુનિટની શોર્ટ નોટ છે અને ચેપ્ટર નંબર 4 વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન અને હું અહીંથી તમને સવાલ પૂછું તો અહીંથી અમે તમને અનમ્યુટ કરો તો તમે પાછા ત્યાંથી મ્યુટ કરી દેશો એટલે તો ક્રોસ થઈ જશે અનમ્યુટ કરે તો તમારે ત્યાંથી અનમ્યુટ જ રહેવા દેવાનું પડી સમજણ
તમારા પાસે જે તમારે પેલા સ્પીકર ઉપર તમે ક્રોસ કરેલો હશો ને એ કાઢી નાખો તો જ તમને સંભળાય અથવા તમે બોલી શકો. એટલે ત્યાં તમારે અનમ્યુટ કરવાનું થાય તો જ તમે બોલી શકશો. રેડી નથી અહીંથી અમે અનમ્યુટ કરતા પણ તમે ત્યાં મ્યુટ કરેલ રાખો તો ન સંભળાય. ચાલો આગળ. નીચે તમને લોકોને અથવામાં બીજી એક શોર્ટ નોટ આપી છે. 10B રોલ નંબર 33 કાતરિયા પાર થી વ લખ્યું છે. ધ્યુમન રોબોટ. ત્યાર પછીની વાત કરીએ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ. 12માં પ્રશ્ન આપણે આવીએ છીએ. રામસી 070 ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ. રામસી 070 એ તેના પોતાના ભાગ છૂટા પાડવાનું પસંદ કરી લીધું જૂઠું બોલવાની જગ્યાએ. ખોટું બોલવા કરતા પોતાના ભાગ છૂટા પાડી દીધા. ટ્રુ કે ફોલ્સ? ઓકે, ટ્રુ, સાચી વાત છે. ચાલો ત્યારબાદ 13મો સવાલ. બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ્ડ ઇન ફાયરવર્ક. કે ફટાકડાની અંદર પાયાનું જો કોઈ વસ્તુ છે તો એ છે બ્લેક બોક્સ. ઓકે, ફોલ્સ. બ્લેક બોક્સ નો આવે, બ્લેક પાવડર આવે. એટલે આ બીજો પ્રશ્ન છે એ ફોલ્સ. ત્રીજું, ધ રેલવે લાઇન પાસ ટુ ધ તાજનગર વિલેજ. રેલવે લાઇન છે તાજનગર ગામમાંથી પસાર થાય છે. શીખવા માટેનો બીજો તબક્કો આંગળીઓની હલનચલન પર આધારિત હતો. ફોલ્સ. તો શેના પર આધારિત હતો? સેન્સ ઓફ ટચ, એવો પાઠમાં નામ છે. આ તમારી વાત સાચી. ગળે સ્પર્શ કરવાનું અને એક હાથ હોઠ ઉપર રાખવાનો, બીજો હાથ ગળા ઉપર રાખવાનો અને એવી રીતે નકલ કરવાની. પણ એ તબક્કાને કયું નામ આપ્યું ખબર છે? સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય દ્વારા. ત્યાર પછીનું આગળ સેક્શન બી ની અંદર આપણે વાત કરવા જઈએ તો સેક્શન બી ની અંદર આ કાવ્ય આપ્યું છે. વન આઈડ સન, એક આંખ વાળો સૂર્ય. ઓન ધ બ્લેક ટ્રી, કાળા રંગના વૃક્ષ ઉપર. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, કે જેના વાદળો ઉપર કાળા ધાબા પડેલા છે. મતલબ એ વાદળોના કાળા ધાબા પડેલા છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળી રંગની માછલી વાદળના કપાળ ઉપર ફ્લાઇંગ એટલે ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, અને પીળા રંગનું પતંગિયું પાણીના ધોધમાં ફરી રહ્યું છે. ભાઈ કહેશે મને આ કાવ્ય કયા કાવ્ય છે? પેલું, બીજું. ઓકે, 10 થી રોલ નંબર 7 કાતરિયા તનિષા. હા બેન. પોએમ 2 પેન્સિલ. ઓકે, પોએમ નંબર 2 રેડી. હવે એમાં સવાલ જોઈએ, સોલ્વ. વોટ ઇઝ ધેર ઓવર ધ સન? કે સન એટલે સૂર્યની ઉપરની તરફ શું જોવા મળે છે? One eyed sun on the black tree with a patch cloud over it. તેમાં બીજી લાઈન છે, મતલબ અહીંયા તો જો એક આંખ વાળો સૂર્ય કાળા રંગના વૃક્ષ ઉપર છે એવું છે. આ એક આંખ વાળો સૂર્યની વાત છે, પણ આ એક આંખ વાળા સૂર્યની ઉપર શું છે? With a patch of cloud over it. તો આ બીજી લાઈન છે ને તમારો જવાબ આવે. આ થઈ ગયો તમારો 16મો જવાબ. ત્યારબાદ 17, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? પતંગિયું શું કરી રહ્યું છે? તો એની અંદર તમે જો અહીંયા આપ્યું છે, બટરફ્લાય ની વાત કરી છે. ચોથી લાઈન, સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આ થઈ ગયો 17મો જવાબ. અને 18મો, ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વાદળી રંગની માછલી પાણીના ધોધમાં તરી રહી છે. અહીંયા તમને કીધું છે કે વાક્ય સાચું છે કે ખોટું છે? ટ્રુ કે ફોલ્સ? આ વાક્ય ફોલ્સ છે, મતલબ
પૂછે કારણ કે સ્વિમિંગ નથી કાવ્યમાં જે પૂછે એ તમારે લેવાનું આમ તો માછલી તરતી જ હોય રિયલ લાઈફમાં પણ કાવ્યમાં કવિની કલ્પના હોય છે કે માછલી ઉડી રહી છે રેડી કારણ કે એમની નાનકડી દીકરી છે કાલ્પનિક ચિત્ર પ્રકારના ચિત્ર બનાવવામાં વ્યસ્ત છે એવી માહિતી છે તો આ ત્રણ જવાબ એની અંદર થઈ ગયા હવે આવે છે આપણું બ્લેક બુક કોઈ બ્લેક બુક વાંચ્યા હોય તો આઈ થિંક લગભગ આ ઇન ધ મોર્નિંગ દસ વાગે આઈ વોઝ ફૂલ ગુલામ મોહમ્મદ અનાઉન્સ આ બીજા પાઠનું હોય એવું લાગે છે ઓ જલેબી જ્યુસ જલેબી વાળું સ્ટોરી છે કદાચ તમે નવરાએ ગરમીની એકાદી વાંચી હોય તો બીજી જે સ્ટોરી છે એમની વાંચી છે રેડી હું ઉપર ચાલુ ગુજરાતી કરું છું દરેક લોકો ધ્યાન આપજો ઇન ધ મોર્નિંગ કે સવારમાં જસ્ટ લાઈક એની અધર ડે કે બીજા કોઈ પણ દિવસની જેમ આઈ વેન્ટ ટુ સ્કૂલ હું શાળાએ ગયો હતો આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ હું જાણતો હતો કે મારે આગળના મહિનાની આઈ ગેટ એટલે કે આઈ ન્યૂ હું જાણતો હતો આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે કે એ દિવસે મને આગળના મહિનાની સ્કોલરશીપ મળવાની હતી સ્કોલરશીપ એટલે શાળા દ્વારા તમને કોઈ ભેટ મળશે સ્કોલરશીપ આપે પડી સમજાય એટ વન્સ તરત જ આઈ હેડ પેઇડ ધ ફીસ કે જેથી હું એની પૈસા એટલે એ પૈસા છે જે સ્કોલરશીપ મળશે એની હું ફીસ ચૂકવી દઈશ વિથ ધ અમાઉન્ટ એ જ પૈસા ધ જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ અને જે જલેબી છે એ સંપૂર્ણપણે ડાયજેસ્ટેડ એટલે પાચન થઈ ગઈ હતી બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ પરંતુ જ્યારે હું શાળાએ ગયો હતો આઈ ફાઉન્ડ આઉટ ધેટ મેં શોધી કાઢ્યું હતું જાણ્યું કે ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ ધ ફોલોવિંગ મંથ કે આ સ્કોલરશીપ છે એ તો હવે પછીના મહિને ચૂકવવાના છે આયોજન અટવાઈ ગયું લેખકનું માય હેડ સ્ટાર્ટ ટુ સ્પિન મારું માથું ગોળ ગોળ સ્પિન એટલે કે ઘૂમવા લઈ ગયું કારણ કે પેટ ગળ મથલ થઈ પૈસા ઘરેથી ફી ભરવાના આપ્યા હતા અને જલેબી થઈ ગયા કેવું કઈક છે તમે આખી સ્ટોરી વાંચી હોય ને તો કારણ કે એને ખબર હતી કે શાળામાંથી જે સ્કોલરશીપ મળશે એની આપણે ફી ભરી દેવું આ પૈસા છે એની જલેબી ખાઈ લેવું પણ બન્યું એવું શાળાએ જ્યારે ખબર પડી કે સ્કોલરશીપ આ મહિને આપવાના નથી આવતા મહિને આપવાના છે તો જલેબી તો પ્રથમ થઈ ગઈ હતી પૈસા વપરાઈ ગયા હતા પછી જે ડખો થયો તો આપણને ખબર જ હોય આગળ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું હતું કે ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ કે આ ફીઝ છે એ રિસેસ દરમિયાન લેવામાં આવશે વેન ધ રિસેસ બેલ રેંગ જેવો જ રિસેસનો બેલ વાગવાનું શરૂ થયું આઈ લેફ્ટ ધ સ્કૂલ હું શાળા છોડીને ભાગ્યો એન્ડ વોક ઓન અને આગળ ચાલવા જ લાગ્યો ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન છેલ્લે હું રેલવે સ્ટેશને પહોંચ્યો આ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા કે મેં ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર સ્ટાર્ટ એટલે શરૂ કરું પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવાનું અલ્લાહ મિયા એટલે કે ભગવાનને જસ્ટ ધીસ વન્સ સેવ મી કે આ વખતે ભગવાન બચાવી લે જસ્ટ ધીસ વન્સ સેવ મી કે આ વખતે ભગવાન કંઈક કરે અને મને બચાવી લે ઓર્ડર ઓફ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ કે તમે ઓર્ડર એટલે કે ભગવાન અલ્લાહ મિયા તમે ફરિશ્તાને આદેશ આપો કે 4 રૂપિયા આવી અને મારા ખિસ્સામાં નાખી જાય આઈ પ્રોમિસ હું વચન આપું છું આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ એન્ડ નોટ ટુ ઇટ જલેબી કે હું એ પૈસાની ફીઝ જ ભરી દઈશ જલેબી નહીં ખાવ જલેબી ખાવાનું કેવું ભારે પડ્યું હતું એ તો સ્ટોરી તમે વાંચી હોય તો મજા આવે એવું છે રમૂજી જેવું છે તો એમાં 19મો સવાલ જોઈએ આ બ્લેક બક ની સ્ટોરી છે હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીઝ કે છોકરાએ આ ફીઝ ભરવા માટેનું કેવી રીતે આયોજન કર્યું હતું
તો જો અહીંયા લખ્યું છે બોય કીધું છે તો અહીંયા તમે જવાબ ની અંદર લખી શકો બોય ન્યુ હી વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે એન્ડ વન આઈ વુડ લખવાની જગ્યાએ તમારે હી લખવું પડે પહેલું વહેલું તમારે અહીંયા બોય લખી દેવાનું છોકરો એટલે પછી તમે બધે હી લખો હી વુડ પેડ ધ ફીઝ વિથ ધ અમાઉન્ટ રેડી કે જે પૈસા તેને સ્કોલરશીપમાં મળવાના છે એ પૈસા તરત જ તેની ફીસના ભરી દેશે તો આ જવાબ થઈ ગયો તમારો 19મો આયોજન એને પૈસા ભરવાનું કહ્યું 20મો ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટ વેન જલેબી સંપૂર્ણપણે પાચન થઈ ગઈ હતી તો જો અહીંથી જવાબ આપ્યો ધ જલેબી જ્યાં પૂરું છે ત્યાંથી The jalebi would be completely digested, but when boy अथवा he got to school કે જ્યારે એ શાળાએ પહોંચ્યો ત્યાં સુધીમાં સંપૂર્ણપણે જલેબી છે એમનું પાચન થઈ ગયું હતું અલ્પવિરામ છે અને અહીંથી આગળ જ લઈ શકાય કારણ કે when શાળાએ પહોંચ્યા ત્યાં સુધીમાં સંપૂર્ણપણે જલેબી છે એની પાચન થઈ ગયું હતું આ 20મો જવાબ રેડી ત્યારબાદ 21મો વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ જ્યારે તે શાળાએ પહોંચ્યો ત્યારે તેણે શું જાણ્યું તો જો અહીંથી ત્રીજો જવાબ શરૂ થયો અહીંયા આઈ લખ્યું ત્યાં તમારે લખવું પડે બોય શું લખવાનું Boy found out that the scholarship was going to be paid by the following month. And by ni jagyai shun lakvanu, he is had started to think. I at least know the word. Thank you, Sharu. Thank you. Thank you. What did Master Ghulam Muhammad announce? માસ્ટર ગુલામ મોહમ્મદ ને શું જાહેરાત કરી તો જો અહીંથી માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ અહીંયા પૂર્ણ વિરામ આવી ગયો અહીંયા જવાબ પૂરો થઈ ગયો આ જવાબ આવી ગયો આપણો 22મો અને ત્યારબાદ 23મો વોટ ડીડ ધ બોય પ્રે ટુ અલ્લાહ મિયા છોકરાએ અલ્લાહ મિયા ને શું પ્રાર્થના કરી અહીંયા આઈ લખ્યું છે જગ્યાએ લખવાનું બોય બોય સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા જસ્ટ ધીસ વન સેવ મી ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય ધ ડ્રોપ જસ્ટ 4 રૂપીસ ઇન માય પોકેટ હેલો અહીંયા સુધી આવે તે પ્રાર્થના કરી નીચ કહેવાનું છે પ્રોમિસ કર્યું ઇન જ કહેવાનું રેડી તો આ જવાબ થઈ ગયો તમારો 23મો આ 23મો જવાબ અહીંયા પૂરો ત્યાર પછી નીચે તમે જોશો તો નોન વર્બલ આપ્યું છે 20 જાન્યુઆરી 2020 નોટિસ 100% લિટરસી સેમિનાર ઓન લિટરસી લિટરસી એટલે સાક્ષરતા થાય ભણતર માટે અહીંયા તમને લોકોને તારીખ આપી દીધી સ્થળ આપી દીધું ટાઈમ આપી દીધો ટોપિક આપી દીધો અને પ્રિન્સિપલ આયોજન કર્યું છે વોટ ઇઝ ધી વોટ ડેટા ઇઝ ધીસ તો આ ડેટા શેના વિશેનો છે તો તમારે લખવાનું ધીસ ઇઝ ડેટા અબાઉટ અથવા તો નોટિસ ધીસ ઇઝ ધ ડેટા ઓફ નોટિસ 100% લિટરસી સેમિનાર ઓન લિટરસી આટલો લખો તો ચાલો નોટિસ ઓફ સેમિનાર જવાબ કેવી રીતે લખવાનો આનો સેમિનાર ઓન લિટરેસી રેડી આ જે ઘાટા ઘાટા છે ને એ મેં લખ્યા છે જો આ નોટિસ વાળું લખું
અને સેમિનાર ઓફ લિફ્ટર્સ નોટિસ છે સાક્ષરતાના સેમિનાર માટે. સર, આ તમે ડેટાનું કીધું એમાં હાઉ ટુ અચીવ 100% લિટરસી એવું જવાબ ન આવે ટોપિકમાં આપેલું છે. ડેટા આ આખો ડેટા શેના માટેનો છે એવું કે છે. આ ડેટા જે તમને આપ્યો છે એ શેના માટેનો છે? તો નોટિસ આપેલી છે. દાખલા તરીકે અહીંયા તમને એમ જગ્યાએ કોઈ ચેકનો ફોટો હોય તો તમે શું કહો? ડેટા ઓફ અબાઉટ ચેક. તો ધીસ ડેટા ઓફ અબાઉટ ખાલી નોટિસ લખો ને તોય ચાલે, પણ નોટિસ ઓફ સેમિનાર ઓન લિટરેસી રેડી. અને 100% લિટરેસી છે એ એને ટૂંકમાં એને હાઈલાઇટ કરવા માટે લખ્યું. તમે લખો હોય તો માર્ક તમારો કાપી ન લો, પણ નોટિસ શબ્દ અંદર આવો એ જરૂરી છે, કારણ કે આખો ટોપિક નોટિસ માં છે. એમ નહી સર, હાઉ ટુ અચીવ 100% લિટરેસી એવું ન લખી શકી જવાબમાં. મેં કીધું છે તમે જે સામે તમને ડિટેલ આપી છે એડવર્ટાઇઝ શેની છે સ્કોલરશીપ નું ફોર્મ આપ્યું હોય તમે શું લખો? What is the data is this? What data is this? Our data શેનો છે? Ready? So this data is about notice. અથવા તો આતે કીધું એ લખી શકાય 100% literacy એમ પણ લખી શકાય. પડી સમજો? પણ નોટિસ શબ્દ આપવો જરૂરી છે, કારણ કે મેઇન વસ્તુ આપણે આ નવો કોર્સ આવી ગયો. તમે જૂનો કોર્સ હોય ને 3-4 વર્ષ પહેલા તમારા કોઈ ભાઈ બહેન ભણતા ને દસમા પૂછો નોટિસ રાઇટિંગ આવતું. આપણે કેમ અત્યારે ઈમેલ રાઇટિંગ આવે એમ નોટિસ રાઇટિંગ આવતું ત્યારે સેમ આ નોટિસ બનાવતા, સેમ નોટિસ શીખવાડતો હું છોકરા નોટિસ રાઇટિંગ. સારું, ચાલો આગળ 25મો સવાલ. વોટ ઇઝ ધ ટોપિક ઓફ ધ સેમિનાર? રેડી? આ સેમિનાર શેનો ટોપિક શું છે? તો જો તમને ટોપિક નીચે દેખાતો હોય તો હાઉ ટુ અચીવ 100% લિટરેસી, મેળવ જવાબ. આ તમારો જવાબ 100% સાક્ષરતા તમે કેવી રીતે મેળવી શકો એનો ટોપિક 26. બાય હુમ ઇઝ ધ સેમિનાર ઓર્ગેનાઇઝ? આ સેમિનાર કોના દ્વારા આયોજન થયેલું છે? 1, 2, 3, 4, 5, 6 ઉંગલી કરેલ છે. 10B. આ તમારો જવાબ નંબર 26. ત્યારબાદ 27મો. વોટ ઇઝ ધ ડ્યુરેશન ઓફ ધ સેમિનાર? આ સેમિનાર છે એનો સમયગાળો શું છે? ડ્યુરેશન એટલે સમયગાળો. તો તમને જો ટાઈમ આવી ગયો એમાં ડ્યુરેશન તમને જોવા મળે 10 AM to 3 PM, મતલબ સવારે 10 વાગ્યા થી લઈ અને 3 વાગ યા સુધી નો ટાઈમિંગ છે. 27 AM આપ્યું છે. AM નું પૂરું નામ થાય આંટ મેરિડિયમ થાય. શું થાય? આંટ મેરિડિયમ. અને PM નું પૂરું નામ થાય ફર્સ્ટ મેરિડિયમ. બપોરે 12 વાગ્યા થી લઈ અને પછીની કલાક હોય ને એને PM કહે અને કહેવાય ફર્સ્ટ મેરિડિયમ. અને રાત્રે 12 વાગ્યા પછી થી લઈ અને બપોરના 12 વાગ્યા સુધીનો જે ટાઈમ આવે ને એને કહેવાય AM. AM નું પૂરું નામ થાય આંટ મેરિડિયમ. એ ટૂંકા શબ્દ છે. આ એ એટલે અંત અને એમ એટલે મેરિડિયમ, પી એટલે પાસ્ટ અને એમ એટલે મેરિડિયમ. સમયનો આ વિગત છે. અને 28. વેર વિલ ધ સેમિનાર બી હેલ્ડ? આ સેમિનાર ક્યાં યોજાયેલો છે? હેલ્ડ એટલે યોજાયેલું. તો તમે જવાબની અંદર જો વેર નું આપ્યું ને એટ ધ એસેમ્બલી હોલ. The seminar will be held at Assembly Hall. Start line. ભલી ગયું 28 જવાબ અહીંયા. તો અહીંયા સુધી રાખીએ. આવતા પિરિયડમાં પાછા આગળના એકાદું પેપર લગભગ એવું વિચારશે કે રાઉન્ડ 1 નું જે પેપર હતું એમના સોલ્યુશન તરફ પણ આપણે જશું.
રેડી અને તમારા તરફથી કંઈ પણ હવે પ્રશ્નોત્તરી વાળું હોય તો અસાઇનમેન્ટના 5 પ્રશ્નપત્ર તો આપણે સોલ્વ કર્યા છે રેડી કોઈ ટોપિક વિષય ઉપર કે કોઈ રિવિઝન વિષય ઉપર કંઈ પણ એવું હોય તો તમે પાછા ગોતી રાખજો પાછા શુક્રવારે આપણે મળશું આ ટાઈમે અને જે આ 4 જણાના મેં નામ લખ્યા છે એ લોકોને નમ્ર વિનંતી કદાચ તો એમને કોલ જશે જ તે આગળ કરે કે અહીંયા તમને લાઈવ કરીએ ત્યારે તમારે જવાબ આપવો પડશે ઓકે થેન્ક યુ એન્ડ ગુડ બાય ટેક કેર ઓફ યોર સેલ્ફ